જમનાબાઈ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં. મિત્રો, વિવાદ પાછળનું કારણ એ છે કે અહીંયા થાઇરોઇડ જેવો રોગ અને એ રોગની દવા જ નથી. છેલ્લા 2 મહિનાથી 40 કરતા વધારે પ્રકારની દવાઓની ઘટ છે, એટલે કે અછત છે. તો હવે દર્દીઓ જશે ક્યાં? દર્દીઓ સારવાર લેવા માટે આવી હોસ્પિટલોમાં આવતા હોય છે. મધ્ય ગુજરાતમાંથી પણ આ દર્દીઓ અહીંયા અલગ અલગ પ્રકારના અહીંયા આવતા હોય છે. રાજ્ય સરકાર પાસે અલગ અલગ વાર માંગણીઓ કરી, વારંવાર માંગણીઓ કરવા છતાં પણ હજી સુધી દવા આવી નથી, ત્યારે દવા બહારથી લાવવાનો વારો આવ્યો છે. શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં થાઇરોઇડ સહિત 40 પ્રકારની દવાઓની અછત સર્જાઈ છે, જેને પગલે જ દર્દીઓની હાલાકી પણ વધી રહી છે. વડોદરા શહેરમાં આરોગ્યની સ્થિતિ સુધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે મોહનલા ક્લિનિક અને ઘર નજીક આરોગ્યની સારવાર મળી રહે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. સરકારી દવાખાનાનું સ્તર સુવિધા સુધરે તે માટે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ દવાઓની અછત તો છે જ, અને અછતના લીધે મુશ્કેલીઓ પણ પડી રહી છે. દર્દીઓને મુશ્કેલીઓ પડતી હોય ત્યારે શાહજી હોસ્પિટલમાં દવાઓની અછતને પગલે હોબાળો પણ મચ્યો હતો. ત્યારબાદ ફરી એક વખત જમનાબાઈ હોસ્પિટલ થાઇરોઇડની દવાને લઈને વિવાદમાં આવી છે. દવા ન હોવાને કારણે દર્દીઓને મુશ્કેલી વેઠી રહ્યા છે. આ અંગે તપાસ કરતા તંત્ર પાસેથી ચોંકાવનારી વિગત એ મળી છે કે થાઇરોઇડ સહિત શરદી, ખાંસી સિવાય ડાયાબિટીસ અન્ય રોગોની દવાઓ પણ મળતી ન હોવાને કારણે બહારથી દર્દીઓએ દવા ખરીદવી પડી છે. એ દવાઓનો અમે પ્રધાનમંત્રીમાં સરકારનો પરિપત્ર થયો છે કે દવાઓ ન હોય અને દર્દીઓને તકલીફ ન પડે, એટલે પ્રધાનમંત્રી આવાસ, પ્રધાનમંત્રી આરોગ્ય, જન આરોગ્ય કેન્દ્ર છે, એમાંથી દવાઓ મંગાવી લેવાની. એમનો ઓર્ડર અમે કરી દીધો છે, 2-3 દિવસમાં દવા પાછી આવી જશે. કયા કયા રોગની દવાઓની અછત પડી હતી? 15 જેટલા રોગ આપ કહી રહ્યા છો, તો આ 15 જેટલી દવાઓ, હા, આ 15 જેટલી દવાઓ કઈ એટલે ઇમરજન્સી દવાઓ તમે તાત્કાલિક મંગાવી લેજો, ને પેશન્ટ દાખલ હોય તો મેં એમાં આરકેએસમાં ખર્ચો કરીને, આરકેએસમાંથી સરકારનું ભંડોળ હોય છે અમારી પાસે, એ આરકેએસમાંથી અમે દવાઓ તાત્કાલિક મંગાવી લઈએ છીએ. પણ આજે 15-20 દવાઓનો ઓર્ડર કરવો પડ્યો છે, હા, એ સમય લાગશે, ને એ દવાઓ મોટે ભાગે અમે બીજા પીએસસીમાંથી મંગાવી લીધી છે, એ દવાઓ આવી ગઈ છે. થાઇરોઇડની દવા નથી, પણ 2 દિવસમાં થાઇરોઇડની દવા આવી જશે. આના સિવાય બીજી કોઈ દવા એવી છે કે જે અવેલેબલ નથી? નહીં, એ છે જ અમારી પાસે, અને માંગણી કરીએ છીએ. તો અમારે કઈ કઈ દવાઓની માંગણી આપણે સરકાર પાસેથી કરેલી? સરકાર પાસે ઈડીએલમાં 700 દવાઓ હોય અમારી પાસે. એ 700 દવામાંથી જે દવાઓ અમારી પાસે ખૂટેલ અમે માંગણી કરી લઈએ. ઓકે, આ દવાઓની માંગણી કર્યા પછી આવતા કેટલો સમય લાગે છે? આવતો સમય 8-10 દિવસ થયેલા. અમે પણ 2 મહિનાનો સ્ટોક અમારી પાસે હોય ત્યારથી જ માંગણી કરી. થાઇરોઇડ ને બધું 2 મહિનાથી તકલીફ પડી રહી છે? થાઇરોઇડની 2 મહિનાથી નહીં, ખાલી 10-15 દિવસથી તકલીફ છે. અચ્છા, 15 દિવસ. પણ એમાં શું છે, થાઇરોઇડની દવા અમારે દર્દીને મહિનાની પૂરી આપવી પડે. એ સ્ટોક આવ્યો હોય તો બીજી જગ્યાએ દવાઓ ન હોય તો અમારી પાસે આવે. અમારી પાસે જે આવે દવાઓ, તમારી પાસે નહીં તો જેટલી સરકારી હોસ્પિટલો છે બધી જગ્યાએ તકલીફ હશે, એ અત્યારે મને ખબર નથી. પણ ત્યાંથી દવાઓ અમારી પાસે હોય તો જ્યાં સુધી હોય તો આપી દે છે, અને ખાલી થાય કે તરત અમે ઓર્ડર મૂકી દઈએ છે. પેલા પેલા ઓર્ડર કરી દઈએ છે, પણ આપણે શું કહેવાય, જન આરોગ્ય કેન્દ્રમાંથી માંગણી કરીએ, પણ એમને બી સ્ટોક ભેગો કરતા વાર લાગે ને, એટલે 2-4 દિવસ તો સમય જાય. બિલકુલ,